भाभर नगरपालिका ચૂંટણીમાં કોંગ્રેસના 8 ઉમેદવારો ભૂગર્ભમાં જતા રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે। ભાભર નગરપાલિકા ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે આજરોજ કોંગ્રેસના અમુક ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાના ભયના કારણે કોંગ્રેસ દ્વારા અમુક સભ્યોને અંડરગ્રાઉન્ડ કરીને બહાર મૂક્યાના અહેવાલો આવી રહ્યા છે। કોંગ્રેસ પક્ષના ઉમેદવારો અંડરગ્રાઉન્ડ થયા હોવાના અહેવાલને પગલે કોંગ્રેસના કાર્યકરો મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી। ભાજપમાં તોડફોડ નીતિના કારણે અમુક ઉમેદવારોને સલામત સ્થળે ખસેડાયા છે અને આગામી 16 તારીખની પ્રજા વચ્ચે આવશે। કોંગ્રેસના ઉમેદવારોએ જણાવ્યું હતું, તમામ કોંગ્રેસના ઉમેદવારો પ્રજાની સંપર્કમાં હોવાનું કોંગ્રેસના કાર્યકરો જણાવી રહ્યા છે। આ વાત ભાજપ વાળા ફેલાવે છે, બાકી અમારા 24 ઉમેદવારો જાહેરમાં છે। કદાચ એમની તોડફોડની નીતિને કારણે ક્યાંક કોઈક ઉમેદવારને એવું લાગે તો એમને અમે થોડો ટાઈમ 1-2 દિવસ પૂરતા અંદર રાખ્યા છે, બાકી જાહેરમાં છે અને 16મીએ એ બધા અમે જાહેરમાં જ આવવાના છીએ અને ડોર ટુ ડોર પ્રચાર જ કરવાના છીએ। બાકી ભાજપને પોતાને ઉમેદવારો મળ્યા નથી અને જે મળ્યા છે એમાં થોડાક અસામાજિક તત્વો અને ગુંડાગીરી કરતા હોય એવા માણસોને અમને ઊભા કર્યા છે અને બીજા અમદાવાદથી આવ્યાથી ઉમેદવારો એ લોકો લાયા છે જે ભાભરમાં રહેવાના નથી। હારીને તો અમદાવાદ ભેગા થવાના છે, પણ કદાચ જીતે ને તો એ ભાભરમાં રહેવાના નથી, એમના બદલે બીજા લોકો વહીવટ કરવાના છે। એટલે અમે તો ભાભરની પ્રજાને પ્રેમપૂર્વક અપીલ કરીએ છીએ કે તમે સ્થાનિક ઉમેદવારને પસંદ કરજો અને ભાભરના ઘણા બધા પ્રશ્નોને એ લોકોએ ગૂંચવી નાખ્યા છે, ગ્રાન્ટોને ખોટી જગ્યાએ વપરાશ કરી છે અને ન કરવાના કામો કર્યા અને એમાં રીતસરનો ભ્રષ્ટાચાર જ આચર્યો છે। અરે કોઈ હકીકત એ એમને ડર પહી ગયો છે કે અમે હારીએ છીએ એટલે આવો ખોટો પ્રચાર કરે છે, બાકી અમારો એ કંઈ ઉમેદવાર મેદાન છોડીને ક્યાંય ગયો નથી અને કંઈ એક પણ ઉમેદવાર અમારો ડ્રોપ નહીં થાય કે ખરીદ ફોર્સમાં ફસાશે નહીં। આ તો એમની રણનીતિ જે તોડફોડની છે ને, એટલે અમે 2-4 ઉમેદવારને એવી રીતે ખાલી 2 દિવસ સલામત જગ્યાએ રાખ્યા છે, બાકી કોઈ અમને 24માંથી એક પણ ઉમેદવાર ખરીદાશે નહીં કે નહીં એ લોકો વેચાશે। કોંગ્રેસના ઉમેદવાર બહાર નહીં, અમારા સંપર્કમાં છે, ભારતીય જનતા પાર્ટીની રણનીતિના કારણે અમારા સંપર્કમાં છે। એ બધી ખોટી વાત છે તદ્દન એમની, અમારા ઉમેદવાર 16 તારીખે અમારા સંપર્કમાં છે, પબ્લિકના સંપર્કમાં છે અને પ્રજા વચ્ચે અમે રહેવાના છે। આગામી અમારી રણનીતિ એવી છે કે અમે પ્રજા સાથે જાશું, સંપર્કમાં રહેશું અને અમને નગરજનો જવાબ સારો વિજય થાય એવો અમને આશીર્વાદ આપશે। હવે ચૂંટણી જીતવાનો તો પબ્લિક અત્યારે ગળે જ છે, લગભગ અત્યારે જે અમને ઉમેદવાર જે ઉતાર્યા એ લગભગ અમુક જગ્યામાંથી ઉમેદવાર નથી મળ્યા, તો કોંગ્રેસમાંથી ભાજપમાં જાય એમને ટિકિટો આપી છે, એમને વોર્ડ નંબર 4માંથી તો અમદાવાદથી લાવવા પડ્યા છે, વોર્ડ નંબરમાંથી અમદાવાદમાંથી લાયા છે, એટલે લગભગ ગણો જીત્યા પછે કે હાર્યા પછે એ કોઈ પબ્લિક વચ્ચે છે જ નહીં અને કોંગ્રેસના 24 ઉમેદવાર અમને પ્રજા વિજય બનાવશે તો અમે ભાભરના વતની છે અને ભાભર અમારા કોઈ બહારનો ઉમેદવાર છે નહીં, એ લોકોને અમદાવાદથી લાવવા પડ્યા છે અને ઉમેદવાર નથી મળ્યા તો લગભગ કોઈ કોંગ્રેસમાંથી જઈને ભાજપમાં જઈને એમને ટિકિટો આપી છે, અમારા તો પ્યોર એ પ્યોર કોંગ્રેસના ઉમેદવાર જ છે। ભારતીય જનતા પાર્ટીની રણનીતિના કારણે એ તોડફોડની નીતિના કારણે અમારા ઉમેદવાર લોકોને સંપર્કમાં છે આજની તારીખમાં અને 16 તારીખે ડોર ટુ ડોર અમારો પ્રચાર ચાલુ જ રહેવાનો છે 24 ઉમેદવારનો।